પ્રસ્તાવના 1857 સંગ્રામ અને ત્યારથી જે બંધુબંધનું આંદોલન છે તેનો અભ્યાસ છે. હવે આપણે વાત કરીએ છીએ મુસ્લિમ લીગ લીગ એટલે સંસ્થા 1906 મુસ્લિમ લીગ જે સંસ્થા છે તેના વિશે વાત કરીશું. અંગ્રેજોએ ભાગલા પાડવા અને રાજકોટ નીતિ અપનાવી લો જે કરજન છે એ કઈ નીતિ અપનાવી ભાગલા પાડવા અને રાજકોટ કરો એ નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમસ્ય એટલે વૈરની ભાવના ઊભી થાય એના માટે આ નીતિ અપનાવી અને વૈરની ભાવના બને એના માટે ભાગલા પડે બંને વચ્ચે સંઘર્ષ થાય એના માટે આ નીતિ અપનાવી હતી. તે સમયના વાયરસ મિન્ટો લોજ કરજન પછી કોણ એવો વાયરસ મિન્ટો હિન્દી વર્જી વર્જી બોલે સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કસડી નાખવા માટે હિન્દની એકતાને તોડવા માટે અંગ્રેજોએ બોલે બિંદુએ પોતાના મુસ્લિમ જૂથને પોતાની તરફેણ બાજુ માટે એક સંસ્થાની સ્થાપના કરી. અંગ્રેજોને સમજાવવામાં લોકરાજથી મુસ્લિમ લોકોના એક જૂથને સમજાવવા માટે એવો સંપર્ક રહ્યો. એની વાત કરીએ મુસ્લિમોની તરફદારી કરવા સ્વરૂપે એને અલગ મતાધિકાર આપવાની માંગણી કરી. પરિણામે જે મુસ્લિમ લોકો હતા એમાંથી એક જૂથ અંગ્રેજોની તરફેણમાં આવ્યું અને એ જૂથ છે એ મુસ્લિમ લીગ સંસ્થા તરીકે ઓળખાણ ક્યારે 1907 લીધી. ત્યારથી ભારત અને પાકિસ્તાન જે ભાગલા પડ્યા છે એનું કારણ જે અંગ્રેજો એક જૂથને સમજાવવામાં સફળ રહ્યા એ જ એટલે એક જૂથને સમજાવવામાં સફળ રહ્યા અને આ સંસ્થાની સ્થાપનામાં ધાર્મિક વડા આગા ખાન કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે એ જ સમયે એ અધિવેશન ભર્યું. આપણે હિન્દુ કોંગ્રેસ સંસ્થા છે અધિવેશન ભર્યું તે સમયે મુસ્લિમ લોકો હાજર ન રહે ત્યારે કોંગ્રેસ સરકારે અધિવેશન ગોઠવ્યું. આમ અલગ પ્રતિનિધિઓની માંગણી મુસ્લિમોની પણ કોની હતી અંગ્રેજોની હતી. અમે તમને અલગ મતાધિકાર દઈ તમે સારી સુવિધાઓ દઈશું એમ કરેલ આ માંગણી કોની હતી અંગ્રેજોની હતી. આ જ વિપદ હતી મિન્ટો મુસ્લિમના સહયોગી બનવાની શરૂઆત કરી. તેથી મિન્ટો કેટલાક લેખો મુસ્લિમ કોમવાદનો પિતા ગણે છે કે મુસ્લિમ છે તેની વચ્ચે કોમવાદ લોકો મળ્યો એના પિતા તરીકે મને ઓળખવામાં આવે છે મોન્ટોને મોન્ટોને ઓળખવામાં આવે. ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે પાકિસ્તાનના શાસક સંસદ મહમદ અલી જીના નહીં રહીમ દુલ્લા નહીં પરંતુ મિન્ટો જ છે જે પાકિસ્તાનના બે ભાગલા પડ્યા એની પાસે કોઈ આવા વ્યક્તિ નહીં પણ મિન્ટો જ છે. ત્યાંથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંઘર્ષ અને છેવટે હિન્દુના બે ભાગલા પડ્યા એટલે જે મુસ્લિમ જૂથ છે એમાંથી એક જૂથને જે સમજાવવામાં સફળ રહ્યા અંગ્રેજો એની તરફદારી કરી એને આપણે મુસ્લિમ લીગ સંસ્થા કહીએ છીએ. ત્યાર પછી વાત કરીએ છીએ આપણે ઉગ્ર ક્રાંતિકારી સરળ ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂઆત સૌપ્રથમ કરનાર હોય વાસુદેવ બાવન ફટકે હતા. જ્યાં સુધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરો ત્યાં સુધી કેશ કર્તન કરાવીશ નહીં વાત કરાવીશ નહીં એવી પ્રતિજ્ઞા દામોદર સાવરકર બાલકૃષ્ણ અયંગર સાવરકર આ બંને બંધુઓ બંને ભાઈઓ વીર સાવરકર મહેન્દ્રનાથ ઘોષ અરવિંદ્રનાથ ઘોષ સુભાષચંદ્ર બોઝ ખુદીરામ બોઝ પ્રફુલ્લ સાકે રામપ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લાખા જેવા ચંદ્રશેખર આઝાદ જેવા ઘણા બધા ક્રાંતિવીરોએ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે
ઘણી બધી પોતાની સહેલી પણ મરી ગઈ છે દેશ માટે કે કરી બતાવવાની ભાવના સાથે આવો એક ક્રાંતિકારી યુગ છે તે સમયે ઘણા બધા ક્રાંતિકારીઓ છે આપણે જોવા મળ્યા ક્રાંતિકારી રાષ્ટ્રવાદની જોત જલતી રાખવા માટે પોતાના દેશ માટે કે કરી બતાવવા માટે શસ્ત્ર બનાવવાથી માંડીને ઉપયોગ કરવાની રીત સુધી બધી જ બાબતો છે એ આ ક્રાંતિકારીઓ જાણતા હતા ઉગ્ર ક્રાંતિકારી સરોવર હિંદમાં જ ઉદ્ભવી ઉગ્ર ક્રાંતિકારી સરોવર ક્યાં ઉદ્ભવી હિંદમાં આપણા ભારત દેશમાં આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ક્યાંથી આવી આપણા જે શિક્ષિત યુવાનો છે એમાં જોડાણા અને એની જોત છે ભારતમાં જ ઉદ્ભવી દેશ વિદેશમાં પ્રસરી એનો ફેલાવ ક્યાં સુધી દેશ વિદેશમાં એનો ફેલાવો થયો તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા જે આપણી રાષ્ટ્રીય એકતા છે એ કારણ શું કે બંગાળના ભાગલા રદ કરવા પડ્યા આંદોલન છે સુરત કોંગ્રેસ અધિવેશન 1907 માં જે જહાલવાદી અને મહાલવાદી કહેતા હતા જહાલવાદી જે ઉગ્ર મનના મહાલવાદી જે નરમ અલગ વાળા એ સુરત અધિવેશન એમને ભેગા થયા અને અંતે દરેક યુવાને છે કે જહાલવાદી નીતિ અપને લોકમાન્ય બાળ ગંગાધર તિલક એ તો પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે તે સ્વશાસન મારો એ મને જન્મમાંથી મળેલો હક છે એ હું મેળવીને જ જમીશ આ આદાલેના ક્રાંતિકારીના જે સૂત્ર છે એ એના નારા બની ગયા ત્યારે ભારતમાં નવ યુવાન એક વર્ગ વિદેશી યુવાનો ઉલામાથી આઝાદી મેળવવા માટે પ્રયાસ વાતેલા ઉગ્ર ક્રાંતિકારી જગ્યાઓ માતૃભૂમિની માતૃભૂમિ માટે બલિદાન આપનારા અને સામે બલિદાન લેનારા એવા આપણા ક્રાંતિવીરો હતા હસ્તે મુખે પોતે બલિદાન આપી દેતા અને પ્રાણ આપી શકતા અને સામેવાળા વ્યક્તિનો પ્રાણ લઈ પણ શકતા એ આપણા ક્રાંતિકારી જે વ્યક્તિ છે એની આ મુખ્ય લાક્ષણિકતા છે ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર બંગાળ પંજાબ ઉત્તર પ્રદેશ ઓરિસ્સા ગુજરાત વગેરે પ્રદેશોની અંદર મદ્રાસ મધ્યપ્રદેશ વગેરેની અંદર આ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એનો વિકાસ થયો એનો ફેલાવો થયો અને આ પ્રવૃત્તિ મિત્ર મેલા સોસાયટી નામની સંસ્થા જે વીર સાવરકરે એક સંસ્થા સ્થાપી અને એનું નામ હતું મિત્ર મેલા પાછળથી આ સંસ્થા છે તેને નામ બદલવું પડ્યું અભિનય ભારત નામ આપવા માંડ્યું અનુશીલન સમિતિ અંજુમન એ મુહલ્લા વતન ઇન્ડિયન પેટ્રો પેટ્રિયોટલ એસોસિયન ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપીને ભારત દેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એને ભેદ આપવામાં આવતો એને ખેલાડો કરવામાં આવતો આવી નાની નાની પ્રાદેશિક સંસ્થાઓ સ્થાપીને લોકોમાં દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના ઊભી થાય એવા પ્રયાસો કરવામાં આવતા પ્રથમ તબક્કાની વાત કરીએ તો સંધ્યા યુગાંતર નવ શક્તિ અને વંદે માતરમ કેસરી જેવા વર્તમાન પત્રોને સામયિકો સાથેને એમાં ક્રાંતિકારીના વિચારો સ્થાપીને લોકોને જાગૃત કરવા માટે એક સતત પ્રેરક બળ ઉભી જેનાથી જે યુવાનો છે તેને આ આઝાદીમાંથી ગુલામીમાંથી કઈ રીતે આપણે મુક્ત થશું કઈ પ્રકારની અસર ભારત ઉપર થાય છે વગેરે એની અંદર આપવામાં અલીપુર હત્યાકાંડ સાંભળી જેટલા ક્રાંતિકારી ઉપર કેસ ચલાવાયું હાવડા હત્યાકાંડ ઢાકા હત્યાકાંડ અન્ય ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી જેલની સજા કરવામાં આવી ફાંસીની સજા કરવામાં આવી મિન્ટો ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો આ તો આપણા ક્રાંતિકારીના મુખ્ય લક્ષણો છે આવા હત્યાકાંડ અંગ્રેજો સામેથી બોમ્બ ફેંકવા એની સામે પત્રિકા સૂત્રોચ્ચાર કરવો
આવા પ્રકારની વિરોધના સાહસ બીજા તબક્કાની વાત કરીએ તો 1942 માં કાકોરી લૂંટ કેમ ટ્રેન કાકોરી લૂંટ ટ્રેન લૂંટની અંદર જે અંગ્રેજો તરફથી જે સામાન આવતો હથિયારો હતા એ ટ્રેનને લૂંટી લેતા એ અત્યંતા લાહોર અત્યંતા કેન્દ્રીય ધારાસભામાં બહુ ફેંકો દિલ્હી સરકારની ધારાસભાને કરતો ફેંકો વગેરે બનાવો છે એ આપણા ક્રાંતિવીરના સાહસ આમ ભારત દેશની અંદર અંગ્રેજો સામેનો એક હવે નવયુવાન ક્રાંતિકારીનો જોશ લોકોમાં એના વિચારો ધીરે ધીરે ફેલાવા લાગ્યા અને દેશ ભારતમાં એક છે એવી સબળ ભાવના સાથે આ આંદોલન થકી સરળ થકી અંતે આપણે દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે હવે પછીના જે લેક્ચરની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં ક્રાંતિકારી સળવળ ગુજરાતમાં ક્રાંતિકારી ઉદભવ કે ગુજરાતની અંદર કઈ કઈ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ તેની વાત કરીએ ગુજરાતમાં સૌપ્રથમ જો ક્રાંતિકારીની ભૂમિકા તૈયાર કરનાર હોય તો એ આપણા અરવિંદ ઘોષ કોણ હતા અરવિંદ ઘોષ છે કે ભારત ગુજરાતની અંદર સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર હતા તેઓ પરગા પાછળ હતા તેઓ બહારનો હતા પરંતુ એના જે ભાઈ છે બાલેન્દ્ર કુમાર ઘોષ તે હંમેશા આગળ રહે અરવિંદ ઘોષ છે એ હંમેશા પડદા પાછળ કામ કરતા લોકો સામે ન આવતા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા બાલેન્દ્રના ગુજરાતમાં આવ્યા અને પછી બારૂપી ફૂટી ગયા અને વળે સોધુભાઈ પુરાણી અને અંકુભાઈ પુરાણી કહેવાય અને સશસ્ત્ર સાથીઓ મળ્યા ગુજરાતની અંદર સોધુભાઈ પુરાણી અંકુભાઈ પુરાણી જેવા નામવાળા ક્રાંતિકારી છે એવા સાથીઓ મળ્યા અને નર્મદા ખાતે સાકરિયા સ્વામી છે એ પણ મળ્યા આ સ્વામી 1857 ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે હતા ઝાંસીની જે રાણી લક્ષ્મીબાઈ છે એની સાથે આ સ્વામીજી છે એની સાથે હતા બાયપુરના વડોદરા સુરત ખેડા અમદાવાદ મહેસાણા વગેરે પ્રદેશોમાં મધ્યમ વર્ગના યુવાનો છે એને ક્રાંતિકારીનો ડર લગાવ્યો બાયપુરના છે આવા વિસ્તારોની અંદર જઈને જે મધ્યમ વર્ગના લોકો છે એને આ ક્રાંતિકારીનો ડર છે એ લગાવ્યો અમદાવાદના રાયપુર દરવાજા બહાર રાયપુર સ્થિતોની બધી પર બોમ્બનાખની ઘટના પણ ગુજરાતમાં બની અરવિંદ ઘોષ છે એ ભવાની મંદિર નવાહાના સાધુ બનાવવાની રીત દક્ષિણા સામી વગેરે નામ વાળી પુસ્તિકાઓ છાપતા ગુલાબનો કિસ્સો તો આ બધા પુસ્તકીઓ છાપીને એની અંદર બોમ્બ બનાવવાની રીત એનો ઉપયોગ કરવાની રીત છે એ આ પુસ્તકની અંદર હતી નામ છે એ આ પુસ્તકનું નામ આપવાનું હતું ભવાની મંદિર છે ગુલાબનો કિસ્સો છે નાવાનું સાબુ બનાવવાની રીત આ અરવિંદ ઘોષે છે ભવાની મંદિરની અંદર બતાવી ક્રાંતિકારી જે પ્રવૃત્તિ છે ત્યાં લખી અને ધીરે ધીરે ગુજરાતની અંદર જે ક્રાંતિકારીઓ છે એ પુસ્તિકાઓનો ઉપયોગ કરીને એમાંથી બોમ્બ કઈ રીતે બનાવવું કઈ રીતેનો ઉપયોગ કરવો વગેરે માહિતી છે અરવિંદ ઘોષ અને બાલેન્દ્રનાથ ઘોષ પાસેથી બનાવવામાં આવતો કાયદાનો સંગ્રહ શિક્ષકોની પુસ્તિકાઓ પ્રસ્તુત કરી અંગ્રેજોને ખબર ન પડે આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીત છે સાંગલો કરનારી પાસે નંદનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી સાંગલો કરનારા જે છે નંદનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી જેમાં અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તે સાથી ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા અને એની સામે ઘણા બધા સખત પગલાં અંગ્રેજો દ્વારા લેવામાં આવ્યા પરંતુ લગન છે એ આ ચૂકી ન શકી માત્ર દમનકારીની શાસન નહીં ચાલે એવું અંગ્રેજ સરકારને પણ સાબિત થઈ ગયું આમ ગુજરાતના જે ક્રાંતિકારી છે અરવિંદ ઘોષ બાલેન્દ્રનાથ સોધુભાઈ અંબુભાઈ જેવા સક્ષમત ક્રાંતિઓ છે એ ખૂબ જ મહત્વની કામગીરી કરી હતી જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવું હોય શેર